आजादी का अमृत महोत्सव की उजवणी प्रसंगे राज्यभर में प्रजाहित अनेकविध कार्यक्रमों ने अनुलक्षी नर्मदा जिल्ला में देशी उपचार पद्धति ने प्रोत्साहन आपवा कार्यक्रम योजवामां आवे छे। त्यारे हर दिन हर घर आयुर्वेद अभियान अंतर्गत नर्मदा जिला आयुष तंत्र द्वारा केवड़िया स्थित वीर भगत सिंह प्राथमिक शाला पटांगण में आयुष मेला सुंदर आयोजन करायो। तेमज आ प्रसंगे सरकारी आयुर्वेद हॉस्पिटल मेडिकल ऑफिसर डॉक्टर आकाश मारू ने डॉक्टर अशोक अमी ने पंचकर्म और आयुर्वेद तेमज अग्निकर्म सारवार अंगे सौ लाभार्थियों ने शरीर ने निरोगी राखवा माटेनी उपचार पद्धति थी माहितगार कर्या हता। परिवार कल्याण विभाग અને માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ અને અમારા માન્ય નિયામકશ્રી આયુષની કચેરી દ્વારા આજના આયોજિત આયુષ મેળામાં આપણા તમામ અલગ અલગ વિભાગના જે પણ કંઈ રોગો હોય એના માટેની આપણે ઓપીડી સારવાર રાખી છે અને આપણા તાલુકા પંચાયત ગડેશ્વર ખાતે આયોજિત આ કાર્યક્રમ માન્ય તાલુકા પંચાયતના પ્રમુખશ્રી શ્રીમતી સુમિત્રાબેન ભીલના અધ્યક્ષસ્થાને આજે આ યોજવામાં આવેલ છે। જે પણ કંઈ નજીકની આજુબાજુની ઔષધિઓ હોય કે જે ખરેખર વનસ્પતિ એ રોગમાં પણ વપરાતી હોય પણ લોકો એ બાબતમાં જાણતા નથી હોતા તો એ માટે પણ અમે આજે માર્ગદર્શન મળે એ માટેનો એક ચાર પ્રદર્શન પણ રાખ્યું છે। સાથે આયુર્વેદમાં એક યોગનો પણ ભાગ છે કે યોગ અલગ અલગ યોગથી પણ રોગમાંથી મુક્તિ મળી શકે છે તો અલગ અલગ યોગા ટ્રેનર છે એ પણ યોગ દ્વારા લોકોને માહિતી આપશે। આજના આયુષ મેળામાં ગરવેશ્વર તાલુકા